સામાન્ય રીતે જ્યારે આ વપરાયેલ માલ વેચેલ માલની પડતર એ બધા ઉપરથી હું ખરીદી શોધી કાઢું ત્યાર પછી મારે ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના રહેશે નંબર એક પહેલાં તો સૌથી પહેલાં જરૂરી ખરીદી કેટલી હશે એ શોધી કાઢો કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હશે એ શોધી આપો ત્યાર પછી તે કયા મહિનામાં ખરીદ્યું હશે દાખલા તરીકે મારે માર્ચ માસમાં દસ હજાર રૂપિયાનો સામાનની ખરીદી જોઈશે હવે આ ખરીદી ક્યારે કરવાની તો ઘણી વખત દાખલામાં એવું કહે છે કે જરૂરી ખરીદીમાંથી પંચોતેર ટકા તેની અગાઉના માસમાં ખરીદવાની રહેશે એટલે દસ હજારમાંથી સાત હજાર પાંચસો રૂપિયાની ખરીદી મારે એની આગળના માસમાં કરવાની એટલે બીજું સ્ટેપ મારું આવું આવે કે ખરીદી ક્યારે કરીશ પહેલું સ્ટેપ કેવું હતું કેટલી ખરીદીની જરૂર પડશે નંબર બે એ ખરીદી ક્યારે કરીશ અને નંબર ત્રણ એ ખરીદીની ચૂકવણી મારે ક્યારેક કરવાની રહેશે એ દાખલામાં જે શરત આપી હોય ઘણી વખત એમ કે એના પછીના મહિના થશે એના પછીના મહિનામાં થશે એના પછીના મહિના મહિનામાં પચાસ ટકા ત્યારબાદ ફરી પચાસ ટકા એ શરતો પ્રમાણે આપણે ચૂકવણીની વાત કરવાની રહેશે જ્યાં જ્યાં ઉત્પાદનની વાત કરી હોય ત્યાં પણ આપણને આ વિગત ધ્યાન રાખવી પડી શરૂઆતના સ્ટોકના એકમો આ યુઝ ધ વર્ડ કેરફુલી એકમો શરૂઆતની જે પરિસ્થિતિ આપી સ્ટોકના એકમો વધતા ઉત્પાદિત એકમો પ્રોડક્શન યુનિટ્સ માઇનસ છેવટના એકમો ઇઝ ઇક્વલ ટુ મને વેચેલ એકમો મળે હવે આમાંથી એણે જ્યારે ઉત્પાદનના એકમો ના આપ્યા હોય ત્યારે હું ઉત્પાદનના એકમો શોધી શકું ઉત્પાદનના એકમો શોધી કાઢો એ ઉત્પાદન કરવા માટે તમારે કેટલા માલસામાનની જરૂર પડશે તે શોધો એ માલસામાનની જે જરૂર પડી એ ક્યારે ખરીદી કરશો એ શોધો ખરીદી જે મહિનામાં થાય ત્યાર પછી એની ચૂકવણી કેવી રીતે કરશો તે શોધો અને એ જે ચૂકવણી આવી તે ચૂકવણી મારે મારા રોકડ બજેટમાં નોંધવાની રહેશે એટલે આ બધા મુદ્દાઓ સાથે આપણે આગળની વાત વિચારવી પડે હવે હું મારા સાથી મિત્ર પ્રિન્સિપાલ દલાલ સાહેબને વિનંતી કરીશ કે રોકડની પ્રાપ્તિની જે વિગતો છે એ વિગતવાર સમજાવે પ્રોફેસર દલાલ મિત્રો તમે સૌ જાણો છો કે રોકડ અંદાજપત્રના મુખ્યત્વે ચાર અંક છે એક શરૂની રોકડ શિલક બીજું રોકડ આવક ત્રીજું રોકડ જાવક અને ચોથું આખર શિલક મારા સાથી મિત્ર પટેલ સાહેબે તમને રોકડ જાવકની વાત વિગતે સમજાવી પણ તમે સૌ જાણો છો કે વાહન ક્યારે બરાબર ચાલે જ્યારે ટુ વ્હીલર હોય અને આગળનું વ્હીલ અને પાછળનું વ્હીલ બંને કાર્યક્ષમ હોય તો જ તમારું વ્હીકલ ચાલી શકે એ જ રીતે રોકડ અંદાજપત્રની જો આપણે વાત કરીએ તો રોકડ આવક અને જાવક એ બંને જો થોડાક પેરેલ શબ્દ તો નહીં વાપરું પણ જો કાર્યક્ષમ હોય તો રોકડ અંદાજપત્ર તમારું વ્યવસ્થિત કહેવાય નહીં તો શું થાય કે જાવક વધતી જાય આવક ઘટતી જાય અહીં રોકડ આવકનો આપણે વિચાર કરીએ કે રોકડ આવક આપણને કયા સ્ત્રોત દ્વારા મળે કયા સાધનો દ્વારા મળે પહેલી વાત તો એ છે કે આપણે વેચાણ કરીએ તો રોકડ મળે પણ રોકડ વેચાણ કેવી રીતે થાય બે રીતે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ રોકડ વેચાણ એટલે એક હાથમાં માલ આપો ને બીજા હાથમાં પૈસા આવે દેટ ઇઝ કેશ સેલ્સ એ સિવાય પણ આપણને વેચાણ દ્વારા પૈસા મળે ક્યારે જ્યારે આપણે ઉધાર વેચાણ કરીએ જે તમે જાણો છો કે જ્યારે દેવાદારો ઉદભવે ત્યારે દેવાદારો પાસેથી આપણે જે શરતે માલ એમને વેચ્યો હોય તો એ શરતે દેવાદારો પાસેથી આપણને પૈસા મળે છે એટલે આમ રોકડ આવકની વાત કરીએ તો સૌથી પહેલાં રોકડ વેચાણ પછી દેવાદારો પાસેથી મળેલી રોકડ પટેલ સાહેબ હમણાં જ વાત કરી કે દેવાદારો એટલે ચાલુ મિલકત અને મારે કહેવું છે કે ચાલુ મિલકત વધે તો આપણને રોકડ પ્રાપ્તિ થાય લેણી હુડી મળે રોકડ પ્રાપ્ત થાય વ્યાજ મળે ડિવિડન્ડ મળે તો આપણને રોકડ પ્રાપ્ત થાય છે એવી રીતે કાયમી મિલકતોમાં ઘટાડો થાય એટલે કે મકાન છે પાંચ લાખ રૂપિયાનું કે દસ લાખ રૂપિયાનું મકાન છે આપણે એનો અમુક ભાગ વેચી દીધો જેના આપણને ત્રણ લાખ ઉપજ્યા અથવા સમગ્ર મકાન વેચી દીધું અને એના આપણને બાર લાખ ઉપજ્યા તો દેટ ઇઝ અવર કેશ રિસિપ્ટ અહીંયા મારે એક વાત કહેવી જોઈએ કે જ્યારે આવકનો વિચાર કરીએ છીએ ત્યારે મૂડી આવક હોય કે મહેસૂલી આવક હોય બંને પ્રકારની આવકને આપણે ધ્યાનમાં લઈએ છીએ કારણ કે અવર ઓબ્જેક્ટ ઇઝ ટુ ડિટરમિન કેશ રિસિપ્ટ એટલે એ મૂડી આવક હોય કે મહેસૂલી આવક હોય બંને પ્રકારની આવકનો સમાવેશ આપણે રોકડ આવકમાં કરીએ છીએ એટલે મેં કહ્યું એમ કાયમી મિલકતોનું આપણે વેચાણ કરીએ તો પણ રોકડની પ્રાપ્તિ થાય છે એ જ રીતે જવાબદારીમાં વધારો થાય લોન લીધી તારણવાળી લોન છે તારણ વગરની લોન છે પબ્લિક ડિપોઝિટ્સ છે તો આપણને પૈસા મળે છે જવાબદારી વધે છે પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ કેશ રિસિવડ એન્ડ ધરફોર ઇટ ઇઝ ટુ બી રેકોર્ડેડ અંડર ધ હેડિંગ ઓફ કેશ રિસિપ્ટ ઇન કેશ બજેટ પછીની વાત આવે છે ને તે ડિબેન્ચર બહાર પાડો તમે ડિબેન્ચર બહાર પાડો છો તો તમને પૈસા મળે છે મારા સાથી મિત્ર હમણાં જ વાત કરી કે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવીએ તો શું લોન પર વ્યાજ ચૂકવીએ તો શું ઇટ ઇઝ પેમેન્ટ ત્યાં તમારી વ્યાજ ચૂકવો ત્યારે જાવક થાય છે પણ જ્યારે ડિબેન્ચર બહાર પાડો ત્યારે તમને પૈસા મળે છે તમે લોન મેળવો ત્યારે તમને પૈસા મળે છે તો એ સંદર્ભમાં મારે એમ કહેવું જોઈએ કે એ રોકડ આવક થાય છે વન થિંગ મોર કંપનીને જ્યારે નાણાંની જરૂર પડે તમે જાણો છો ધેર આર સો મેની વેઝ એન્ડ મીન્સ ટુ કલેક્ટ ધ રિક્વાયર્ડ કેપિટલ ફ્રોમ ધી ઇન્વેસ્ટર્સ માર્કેટ શેર બહાર પાડે ડિબેન્ચર બહાર પાડે લોન બહાર પાડે અહીંયા ક્યારેક એવું પણ બને કે કંપની પોતે નવા વધારાના શેર બહાર પાડે કંપનીનું માર્કેટ સારું હોય તો એ સંજોગોમાં કંપની નવા શેર બહાર પાડે અથવા જૂના શેર હોલ્ડરોને અકના શેર આપે તો અહીંયા એ સંજોગોમાં કંપનીને રોકડ મળે છે અને એ આપણી રોકડ આવક થાય છે હમણાં વાત કરી આપણે બિન રોકડ હવાલાની ગાલખાદ ગાલખાદ પડે તો એ બિન રોકડ હવાલો છે નોન કેશ એડજસ્ટમેન્ટ છે આપણે એની નોંધ નથી કરવાની તદ્દન વાત સાચી છે પણ આપણને ધારો કે જે ગાલખાદ માંડીવાળી છે એ બેટા ગાલખાદ પરત મળે તો દસ હજારના દેવાદારો હતા પાંચ ટકા મુજબ મેં ગાલખાદની રકમ માંડીવાળી છે પાંચસો રૂપિયા મને એમાંથી બસો રૂપિયા મળ્યા બેડ ડેપ્સ રિટર્ન બેડ ડેપ્સ રિકવર્ડ તો એ બેડ ડેપ્સ રિકવર્ડ એ ધેટ બીકમ્સ માય કેશ રિસિવ એન્ડ એઝ આઈ રિસીવ ધ કેશ મારે ઇટ ઇઝ ટુ બી રેકોર્ડેડ અન્ડર ધ હેડિંગ ઓફ કેશ રિસિવ આવી જ રીતે આઈ વુડ લાઇક ટુ સે વન થિંગ મોર ધારો કે અમુક એકમોમાં પસ્તીની રકમ પણ બહુ મોટી હોય છે તમે જુઓ તો જુદા જુદા છાપાઓ મંગાવતા હોય અથવા અમુક બિનઉપયોગી વસ્તુ હોય અમુક સમયમાં એ પસ્તીનું વેચાણ કરવામાં આવે પેપર સેટર આવો મુદ્દો મૂકી દે પરીક્ષામાં પસ્તીનું વેચાણ કર્યું વિદ્યાર્થીઓને તક ક્યાં લખવાનું તો એ પણ તમને રોકડ મળી છે આમ મિત્રો મારી વાત એ છે કે તમારી મૂડી આવક હોય કે મહેસૂલી આવક હોય ત્યારે જો તમને રોકડ મળી હોય તો એ ચોક્કસ તમારે રોકડ આવકમાં દર્શાવવી જોઈએ હમણાં જ મારા સાથી મિત્રોએ એક વાત કરી કે જ્યારે જાવકની વાત કરો ત્યારે અમુક વિગતો દાખલામાં ન આપવામાં આવી હોય સે ફોર એક્ઝામ્પલ લેણદારો હોય જાહેરાત હોય કેટલો ખર્ચ ચૂકવું હોય ન જણાવ્યું હોય વધારાની વિગત આપી હોય તો એમની વાત તદ્દન સાચી છે કે આપણે ખાતું બનાવીને વિગત શોધી દેવી જોઈએ હું ઘણીવાર વર્ગમાં કહેતો હોઉં છું કે આપણે જતા હોઈએ અને આપણને રસ્તો ન મળે આપણે જે જગ્યાએ જવું છે જગ્યા ન મળે તો આપણે કોઈ મિત્રને પૂછીએ છીએ કે આ જગ્યા ક્યાં આવી એવી રીતે દાખલો ગણતા આવીએ ત્યારે આપણને કોઈ વધારાની વિગત આપી છે પણ જે વસ્તુ જોઈએ છે નથી મળતી તો આપણે પૂછતા નથી આપણે ખાતું તૈયાર કરીએ છીએ અને ખાતું તૈયાર કરીને આપણે જે ખૂટતી વિગત છે એ શોધી કાઢીએ છીએ અહીં પણ વધારાની માહિતી આપી હોય અને આવક કેટલી થઈ એ આપણને જણાવ્યું ના હોય તો એ સંજોગોમાં પણ આપણે આવક શોધવા માટે એ જે તે ખાતું બનાવવું જોઈએ અને એ રીતે વધારાની આવક આપણને કેટલી મળી એ શોધીને આપણે રોકડ આવકના મથાળા હેઠળ એ વિગત દર્શાવવી જોઈએ તો જ રોકડ અંદાજપત્ર એ સાચી માહિતી આપી શકશે નહીં તો આપણને સાચી અને વ્યાજબી પરિસ્થિતિની માહિતી મળી શકશે નહીં આ વાત બહુ જ મહત્ત્વની છે બીજી વાત મારે એ કહેવી જોઈએ કે અહીંયા તો આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે છેલ્લી બાબત આવે છે ને તે કે આખરની બાકી આખરની બાકીમાં આમ તો બહુ સ્પષ્ટ વાત છે મિત્રો અહીંયા આપણે વાત કરીએ તેમ કહેવાય કે ભાઈ આખરની બાકી એટલે શું તો પહેલાં રોકડ આવક એને આપણે અ કહીએ બીજું રોકડ જાવક એને આપણે બ કહીએ અને અમાંથી બ બાદ કરીએ એટલે જે વધે તે જે તે મહિનાની આખરની બાકી કહેવાય ધારો કે આ બાકી મે મહિનાની આવી તો એ મે મહિનાની આખરની બાકી એ જૂન મહિનાની શરૂની બાકી થાય આ વાત બહુ સિમ્પલ છે આપણે એમ કહીએ કે એ માઇનસ બી દેટ ઇઝ કોલ વી કેન સે ધ વોટ એવર ધ રિમેન્ડર ઇઝ ઇટ ઇઝ ટુ બી સેઇ ક્લોઝિંગ બેલેન્સ ઇન શોર્ટ આઈ કેન સે ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર બહુ સરળ વાત છે જો આવું જ ગુડી ગુડી હોય તો તો બધાને ગમે પણ તમે જાણો છો એકાઉન્ટન્સીના પેપરમાં કન્સેપ્ટ જાણવા માટે પણ બધી જ વસ્તુ આપણને અનુકૂળ નથી હોતી રોકડ અંદાજપત્રમાં પણ મિત્રો શું થઈ શકે આપણે વાત કરી કે આઈ માઇનસ ઈ હોય ઇટ્સ ઓકે ફાઇન એક્સેપ્ટેબલ પ્લીઝિંગ થિંગ કે ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર ધ રિમેનિંગ બેલેન્સ ઇઝ ટુ બી ટ્રીટ એઝ ક્લોઝિંગ બેલેન્સ ફાઇન પણ સપોઝ ઇફ આઈ ઇઝ મોર દેન હી ઇઝ મોર દેન ઇન્કમ યુ નો ખર્ચ એ આવક કરતાં વધારે હોય સે ફોર એક્ઝામ્પલ ખર્ચ પાંચ લાખ દસ હજાર છે જ્યારે આવક એ ત્રણ લાખ છે તો બે લાખ દસ હજાર રૂપિયા એ આપણે એમ કહીશું કે એ ઓવરડ્રાફ્ટ કહેવાય અને ઓવરડ્રાફ્ટની બાબતમાં ઓવરડ્રાફ્ટ એ માઇનસ આવે મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું અને ઓવરડ્રાફ્ટનું વ્યાજ જો તમે બીજા મહિને ચૂકવો તો ચોક્કસ મારી દ્રષ્ટિએ જો ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું હોય તો રોકડ જાવક બાજુ દર્શાવવું જોઈએ આમ આપણે જુદા જુદા પ્રશ્નોની રોકડ અંદાજપત્રના સંદર્ભમાં ચર્ચા કરી મને લાગે છે કોઈને પ્રશ્નો પૂછવા હોય તો દે આર મોસ્ટ વેલકમ તો આજ ધ ક્વોશન

રોકડ અંદાજપત્ર નું કેટલું મહત્વ છે કોઈ પણ કોર્પોરેટ સેક્ટર હોય એની પાસે રોકડનું અંદાજપત્ર સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવશે એનું કારણ છે કે દરેક સંસ્થા પોતાની પાસે ક્યારે કેટલી કેશ કેટલી રોકડ કોને ક્યાં ચૂકવવાની છે ક્યારે ચૂકવવાની છે એ બધી જ વિગતનો સૌથી પહેલાં અંદાજ લઈ અને પછી જ વર્ષની શરૂઆત કરે જો એની પાસે આ વિગતો ન હોય તો પરિસ્થિતિ કેવી આવે કે જેને પ્રાયોરિટીના બેઝ ઉપર પૈસા ચૂકવવા પડે એ લોકોને પૈસાની ચૂકવણી મોડી થાય અને જેને ચૂકવણી મોડી કરો તો ચાલે તેમ હોય એ લોકોને પૈસા વહેલા પણ ચૂકવાઈ જાય કોર્પોરેટ સંસ્થા હોય એટલે એ કોર્પોરેટ સંસ્થાને મૂડી ખર્ચની મોટી યોજનાઓ હોય છે મૂડી ખર્ચની યોજના ક્યારે અમલમાં લાવવી સંસ્થાએ સપોઝ દાખલા તરીકે એક્સપાન્શનનો પ્રોગ્રામ બનાવવો હોય તો એના માટે ભારે રોકડ ખર્ચની જરૂર પડે હવે એ અંગે જો એની પાસે રોકડનું અંદાજપત્ર તૈયાર હોય અથવા તો એણે બનાવ્યું હોય તો એમને અંદાજ આવે કે પોતાની પાસે કેટલા રૂપિયાની રોકડ છે અને એ પ્રમાણે ચૂકવણી કરી શકે એટલે દરેક સંસ્થામાં દરેક સંસ્થા કોર્પોરેટ સહિત કોઈ પણ સંસ્થાને કોઈપણ વ્યક્તિ સહિત રોકડનું અંદાજપત્ર સૌથી વધુ અગત્યની બાબત બને મિત્રો તો આમ આપણે આજે રોકડ અંદાજપત્રમાં અર્થ ફાયદા મર્યાદાઓ રોકડ અંદાજપત્રની પદ્ધતિઓ રોકડ અંદાજપત્ર બનાવવા માટે રોકડ આવક અને રોકડ જાવકમાં કઈ વિગતો નોંધીએ છીએ એની આખરબાકી કેવી રીતે શોધાય છે એ બધી વિગતોની ચર્ચા કરી પ્રશ્નનો જવાબ પણ આપ્યો આવતા શુક્રવારે ફરી મળીશું ત્યારે આપણે રોકડ અંદાજપત્ર ઉપરના એક સરસ મજાના દાખલા ઉપર ચર્ચા કરીશું આપે બધાએ અમને સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ